દાહોદ જિલ્લાના સંજેલીથી પાંચ કિમી દૂર આવેલા તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોનું ગડું કાપીને સામૂહિક ઘાટકી હત્યા કરવાની ઘટના પ્રકાશવામાં આવતા અરેરાટી પ્રસરી હતી બીજી તરફ હત્યામાં ભાગ લેનાર એ કુટુંબીજનને મોરબી નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી શંકા સેવાઈ રહી છે કે ટ્રેન હેઠળ પડતું મૂકનાર પલાસ વિક્રમ ચુનીલાલને હત્યાકાંડને અંજામ આપી પોતે પણ અંતિમ પગલું ભરી લીધું હતું જોકે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી શુક્રવારે સવારે મુખ્યમંત્રીની સભા ચાલી રહી હતી તે વખતે જ આ હત્યાકાંડની જાણ થતા પોલીસે દોડધામ મચાવી દીધી હતી સંજોલી તાલુકાના રહેતા વર્ષીય ભરતભાઈ પાલસ ખેતીવાડી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા પરિવાર માં તેમની પત્ની સમીબેન સાથે ચાર બાળકો તેમાં સૌથી મોટી બાર વર્ષીય પુત્રી દીપિકાબેન દસ વર્ષીય પુત્ર હેમરાજભાઈ 8 વર્ષીય દિપેશભાઈ અને 6 વર્ષીય રવિભાઈ પરિવારના આ છ સભ્યો ની કોઈક હત્યા એ ગળા ઘાતકી હત્યા કરી નાખી હતી સવારે ની જન્મ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતા તમામ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી કે આ ઘટનાની જાણ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી આ હત્યા પાછળ ઘરેલું રહસ્ય સર્જાઈ રહ્યું છે મૃતકોની લાશ ઉપર અને જમીન પર પડેલું લોહી જે રીતે જામી ગયું હતું તે જોતાં જ હત્યાકાંડ વીસ થી બાવીસ કલાક પહેલા સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી સંજોલી પોલીસે હત્યા સંબંધિત ગુનો દાખલ કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે જોકે મોડી સાંજ સુધી કોઈ કડી હાથ લાગી ન હતી મોરબીના રફાડેશ્વર ફાટક પરથી શુક્રવારે સવારે વાકાને મોરબી ડેમુ ટ્રેન પસાર થઈ હતી ત્યારે એક યુવક ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું ટ્રેન હેઠળ પડતું મૂકનાર યુવકનું સ્થળ જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા મોરબી એલપીસી પીઆઈ વીડી જાડેરા સહિત ટીમ દોડી ગઈ હતી પોલીસે તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી પલાસ વિક્રમ ચુનીલાલ રહેઠાણ ત્રકડા મહુવી સંજોલી દાહોદ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી તેમજ એસટી ની એક ટિકિટ પણ મળી આવી હતી આત્મહત્યા કરનાર પલાસ વિક્રમ ચુનીબાઈ જ આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની શક્યતા છે આજ રોજ તરકડા મહુડી ગામ નેનકી આઉટપોસ્ટ સંજેલી પોલીસ સ્ટેશનનું છે ત્યાં ભરત પલાસ નામના ચાલીસ વર્ષીય યુવકના ઘરે એમની એમના પત્નીની તથા ચાર બાળકોની ડેડ બોડી મળેલ છે જેમાં ગળાને ભાગે નિશાન દેખાઈ આવે છે પોલીસે તાત્કાલિક અહીં પહોંચી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડે તમામને બોલાવી લીધેલ છે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ ઘટનાની વાસ્તવિક પરિસ્થિતિની જાણ થશે પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાય એસપી ઝાલોદ અને દાહોદ સીપીઆઈ સહિત પાંચ ટીમો આ ઘટનાને ડિટેક્ટ કરવા માટે એની યોગ્ય તપાસ થાય એના માટે લાગેલી છે તપાસ અત્યારે ચાલુ છે ફર્ધર કંઈ ડિટેલ હશે આપ સૌને આપવામાં આવશે सोनल साथे कमलेश स्वानी दिव्यांग न्यूज दाहोद